બરવાળા નગરપાલિકા દ્વારા શહેરના કમલમ હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના આગમનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સાથે જ બરવાળા શહેરી વિસ્તાર માટેનું સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો હતું. ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ પદાધિકારીઓ, અગ્રણીઓ અને અધિકારીઓના હસ્તે લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ અર્પણ કરાયું હતું. સાથે જ કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પ પણ યોજાયો હતો, જેમાં ટીબી તથા સિકલસેલ અને એનિમિયાના સ્ક્રીનિંગ સાથે ગ્રામજનોના આરોગ્યની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી, તેમજ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે લાભાર્થીઓ પોતાની કહાની રજૂ કરી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ બરવાળા નગરપાલિકા વિસ્તારના 1-6 વોર્ડના મુખ્ય ચોક જાહેર જગ્યા ઉપર ફેરવવામાં આવ્યો હતો. બરવાળા નગરપાલિકા ખાતે આ અવસરે ઉપસ્થિતો દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સરકારની વિવિધ વિભાગની સેવાઓનો લાભ લેવા બરવાળા નગરપાલિકા વિસ્તારના લાભાર્થીઓ જોડાયા હતા અને પોતે મેળવેલ લાભો અંગે માહિતી આપી ખુશી વ્યક્ત કરી હતી અને સેવા સેતુ કાર્યક્રમનો પણ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં બરવાળા પ્રાંત અધિકારી તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓ, સભ્યો, અધિકારીઓ અને ભાજપના હોદ્દેદારો સહિત અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે બરવાળા મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને સેવા સેતુનો કાર્યક્રમ બંને સાથે છે. આપ અહીં જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં બરવાળાના લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને સરકારશ્રીની લગભગ તમામ પ્રકારની યોજનાઓ અહીંયા ઘર આંગણે મળી રહે એના માટે અધિકારીઓ કર્મચારીઓ પણ સતત હાજરી આપી અને કામ કરી રહ્યા છે. લાભાર્થીઓને મકાન, આરોગ્ય, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ પેન્શન એવા અનેક લગભગ હું માનું છું કે 50-54 પ્રકારના લાભો આપવામાં આવે. રાજુભાઈ બાબુભાઈ ડાયપી બરવાળા, અત્યારે પાકા મકાનમાં રહી હતી અને સારું હોય અમારે. બહુ તકલીફ પડતી હતી વરસાદનો, ચોમાસામાં બહુ તકલીફ પડતી હતી. હા, સરકાર દ્વારા કરવામાં આવ્યું. અમને 8.5 લાખ રૂપિયા સારી હોય. સાહેબનો ખૂબ ખૂબ આભાર. મારું નામ યોગેશ કુમાર જે ગણાત્રા, હું ચીફ ઓફિસર બરવાળા નગરપાલિકા તરીકે ફરજ બજાવું છું. આજે 4/1/24 દિવસે કેન્દ્ર સરકાર શ્રી દ્વારા લોકોને વ્યક્તિગત લાભો એમના દ્વારે પહોંચાડવાની નેમ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવેલ છે. તેનું આયોજન બરવાળા શહેર ખાતે કરવામાં આવેલ હતું અને રાજ્ય સરકારની 54 સેવાઓની વન ડે સર્વિસ તેઓને એક જ સ્થળે નાગરિકોને મળી રહે એ માટે સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ બંને કાર્યક્રમો આજે બરવાળા શહેરના કમલમ હોલ ખાતે આયોજન કરવામાં આવેલ છે, જેમાં 70 યોજનાઓનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે અને 54 યોજનાઓનો સેવા સેતુ અન્વયે નાગરિકોને એક જ સ્થળે એમના દ્વારે લાભ આપવાની નગરપાલિકા અને રાજ્ય સરકારની નેમ છે. બરવાળા શહેરની જનતાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક બંને કાર્યક્રમોમાં ભાગ લીધેલ છે. માનનીય ધારાસભ્યશ્રી દ્વારા આ અંગે અમને માર્ગદર્શન આપવામાં આવેલું, કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં આવેલી અને બરવાળાની જનતાએ ખૂબ જ બહોળો પ્રતિસાદ આપેલ છે અને આજે દિવસ દરમિયાન લોકોને તમામ પ્રકારના લાભો એક સ્થળે આપવામાં આવશે. મારું નામ સાવડા પ્રેમજીભાઈ જોડાભાઈ, બરવાળા અંબેડકરનગર 2 માં રહું છું. અમારા ઘરે શૌચાલય નહોતું તો મોદી સાહેબે શૌચાલયની જાહેરાત પાડી, યોજના બનાવી અને નગરપાલિકામાં ફોર્મ ભર્યું અને મારા ઘરે શૌચાલય બની ગયું છે અને અમે સારી રીતે યુઝ કરીએ છીએ. મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર, બધા અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર. વરભભાઈ મોહનભાઈ બલવાડી, પહેલાં મેં સરકારી દવા ના પ્રાઇવેટ દવા બહુ કરાવી પણ કંઈ મચો નહીં. પછી કોમલબેન હું આવતો ને દવા લઈને, તમને કહે તમે આપણને ફાંકી દેજો 2 લાખ રૂપિયા, તો તમે ક્યાંય ફાંકી એવું નથી. એટલે તમે છે ને આ આયુષ્યમાન કાર્ડ કરો, મેં મારી પાસે છે ને, ત્યાં કોમલબેન ત્યાં લાવો હું કઢાવી દઉં. પછી એ ફોર્મ ભર્યું અને કાઢી દીધું, આપી દીધું. અત્યારે મેં એમાં બોટાદ ઓપરેશન કરાવ્યું અને મને 2 ઢીસણનું એમાં તો 2 લાખ રૂપિયા. હા હા કાર્ડમાં. જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાળા.